वडोदरा थी नरेंद्र मोदी चूंटणी लड़ी रह्या छे अने सामे पक्षे कोंग्रेसना मधुसूदन मिस्त्री मैदान में छे। आ बैठक ने देशनी मोटी बैठक पैकीनी एक गणवामां आवे छे। तेम छतां वडोदरामां प्रचार अभियान हजु ठंडू जोवा मळी रह्युं छे। अहीं हजु सुधी भाजपनुं कोई मोटुं सम्मेलन नथी थयुं। कोई स्टार प्रचारकने पण हजु सुधी उतारवामां नथी आव्या। એટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો અભાવ છે એવું પણ માનવામાં આવે છે કે મોદી જેવા કદાવર નેતા વડોદરાથી લડતા હોવાથી કદાચ કાર્યકર્તાઓમાં પણ ઓવર કોન્ફિડન્સ જોવાઈ રહ્યો છે। પાર્ટીએ જે રીતે સંગઠનની રચના કરી છે એમાં પોલિંગ સ્ટેશનમાં આવતા બૂથમાં આવતા પેજ પ્રમુખ સુધીની અમે કામગીરીનું આયોજન વર્ષોથી કરી રહ્યા છીએ અને છેલ્લા 3 મહિનામાં તો અમે વધારે મહત્ત્વ આપ્યું છે। એને કારણે આખા વિધાનસભામાં સાથે સાથ વિધાનસભામાં આ પ્રમાણે આયોજન ચાલે છે। અમે લોકસંપર્ક કરી રહ્યા છે, ફેરણી કરી રહ્યા છે। વડોદરામાં જે નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા તેવા નેતાઓને 5 વિધાનસભા વિસ્તારોની જવાબદારી સોંપાઈ છે, જેના કારણે સક્રિય નેતાઓમાં કચવાટ જોવાઈ રહ્યો છે। તેને કારણે પણ પ્રચારમાં વેગ જોવાતો નથી। ઘણી વખત ઘણા મિત્રો કહે કે કશું કામ દેખાતું નથી, પણ અમારી ગ્રુપ મિટિંગો, સોસાયટીની મિટિંગો, લોકસંપર્ક ઘણા વોર્ડોમાં તો સવાર સાંજ સંપર્ક શરૂ થયો છે। સવારને સાંજ 2 ટાઈમ અને દરેક જણ કોન્ક્રીટ કામ કરે છે, બૂથ વાઇઝ, સોસાયટી વાઇઝ, ઘર ટુ ઘર કોન્ટેક્ટ કરે છે। વડોદરામાં જે ગતિએ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે તે જોતા રામવિલાસ પાસવાનના સૌથી વધારે મતથી જીતવાના વિક્રમને તોડવાના મોદીના સપના પર પાણી ફરી વળે તો નવાઈ નહીં। રોહિત ચાવડા, VTV વડોદરા।